गुड मॉर्निंग बाळकો, ઉડાન વિદ્યાલય ધોરણ 3 અને વિષય પર્યાવરણ। તો બાળક મિત્રો, આપણે પર્યાવરણની અંદર પાઠ 16 જોઈ રહ્યા છે, જેનું નામ શું હતું? મારું ઘર। તો અગાઉ આપણે કેટલાક પ્રશ્નો વિકલ્પો ખાલી જગ્યાએ જોઈ ગયા। આજે એ મોટા પ્રશ્નોની અંદર આપણે અગાઉ પ્રશ્ન 7 સુધી મોટા પ્રશ્નો જોઈ ગયા હતા, આજે આપણે પ્રશ્ન 8 જોઈએ। ઓકે, તો અહીંયા પ્રશ્ન છે 8 ની અંદર કે માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાનમાં રાખવું પડે। હવે માટીનું મકાન એટલે કે કયું મકાન હોય? કાચું મકાન। તો કાચા મકાનમાં રહેનારે શું શું ધ્યાનમાં રાખવું પડે? ઓકે, એટલે કે માટીના મકાનમાં શું શું અગવડતાઓ પડે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એ જોઈએ। તો કે માટીના મકાનમાં રહેનારને ઠંડી ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે। વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે અને ભીંત પડી જવાનો પણ ડર રહે। હવે વધારે વરસાદ પડે તો જે માટીનું ઘર છે એનું ધોવાણ થઈ જાય, એટલે કે બધી માટી ધોવાઈ જાય, એટલે ઘર પણ પડી જવાનું શું રહે? ડર રહે છે। પછી છે કે તેથી ઘરની દિવાલોને વારંવાર લીંપવી પડે, કારણ કે વારંવાર જો માટીનું દિવાલોનું જે ધોવાણ થઈ જાય એટલે ધોવાણ ફરીથી દિવાલ પાછી ઊભી કરવી પડે, એટલે કે વારંવાર એને લીંપવી પડે। પછી છે કે માટીના ઘરોમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર રહે, એટલે કે કોઈ પણ સાપ જેવું છે, કોઈ બીજું પ્રાણી પણ આવી શકે છે, કારણ કે એને દરવાજા પણ એ રીતે જે પાકા મકાનમાં હોય એ રીતે દરવાજા કે બારી હોય નહીં, એટલે પ્રાણીઓને આવવાનો પણ ભય રહે। પછી વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે, વધારે વાવાઝોડું હોય તો ઘર પડી પણ જાય। પછી છે કે ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે છે, તેથી જાગૃત રહેવું પડે। હવે કાચું મકાન હોય કે અભી અલગ વાત થઈ કે જે આપણે માલ સામાન આપણે પાકા મકાનની અંદર આપણે સાચવી શકીએ, એ રીતે આપણે કાચા મકાનની અંદર સાચવી શકીએ નહીં, એટલે કે ચોરી લૂંટફાટનો પણ કાચા મકાનમાં ભય રહે। ઓકે, હવે બીજો પ્રશ્ન છે, હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો બાળક મિત્રો, હાઉસ બોટ એટલે કે બોટની અંદર બનાવેલું ઘર, બોટ એટલે નાવડી, આપણે હોડી કહીએ છીએ ને, અને હાઉસ એટલે કે ઘર, હોડીની અંદર બનાવેલું ઘર, તો એ બીજા મકાનો કરતાં કઈ રીતે અલગ પડે છે? તો એની અંદર કહે છે કે હાઉસ બોટ પાણીમાં તરતી રહે છે। બોટ હંમેશા પાણીમાં તરતી તમે પણ જોઈ હશે, તો કે બોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે જમીન પર બનાવેલા ઘર એક જગ્યાએ સ્થિર રહે છે। એટલે બંનેમાં શું સમાનતા છે? કે પેલી પાણીમાં તરતી રહે છે અને પેલું ઘર એક જ જગ્યાએ સ્થિર રહે છે। તો આપણે જવાબમાં લખી શકીએ કે હાઉસ બોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે, એ રીતે હાઉસ બોટ અને બીજા મકાનોથી અલગ પડે છે। હવે પ્રશ્ન 10 જોઈએ કે જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલી પડે, એટલે કે જે ફૂટપાથ પર રહે છે એ લોકોને શું મુશ્કેલી પડે? તો જે લોકોને ઘર ન હોય તેમને પહેલાં તો ખુલ્લામાં રહેવું પડે, એટલે કે ફૂટપાથ પર રહેતા તમે કેટલાક જોયા છે ને। હવે એ લોકોને ઠંડી ગરમી અને વરસાદની ઋતુમાં તેમણે ઘણી બધી મુશ્કેલીઓ પડે, કારણ કે વરસાદની અંદર ઘર ના હોય એટલે એ લોકોને ફૂટપાથ પર અથવા તો કોઈ દુકાનો કે એના ઓટલાના સહારે રહેવું પડે। પછી છે, તેઓ તેમની માલ મિલકતની કે શરીરની સામાન્ય કે સાર સંભાળ રાખી શકે નહીં, એટલે કે જે આપણે ઘરમાં આપણે બધી જે ફેસિલિટી કરીએ છીએ એ બહાર જે ઝૂંપડપટ્ટી પર અહીંયા ફૂટપાથ પર રહેનારને એ બધી સાર સંભાળ રાખી શકે નહીં, પોતાની સાથે જે પોતાનો સામાન હોય એ પણ એમને જ્યાં ત્યાં ખુલ્લામાં જ મૂકવો પડે, એટલે કે અહીંયા પોતાની જે ઘર વકરી છે એ પણ સાચવી શકે નહીં, એટલે કે જે લોકોને ઘર નથી એ લોકોને બધી તકલીફોનો સામનો કરવો પડે। પછી છે કે શહેરોમાં બહુમાળી મકાનો શા માટે બાંધવામાં આવે છે? તો બહુમાળી મકાન એટલે કે ફ્લેટ, તો શહેરોની અંદર આપણે બિલ્ડિંગો પણ વધારે જોઈએ છે, તો એવું કેમ? તો કે શહેરોમાં વસ્તી કેવી હોય? વધારે હોય અને જમીનો ઓછી હોય, એટલે એક જ ફ્લેટની અંદર 15-16 પરિવાર એકસાથે રહી શકે। આપણે જોઈએ છે ફ્લેટની અંદર માળે માળ બધા પરિવારો રહેતા હોય છે, તો એક જ ફ્લેટની અંદર 15-16 પરિવાર રહી શકે, તેથી શહેરોની અંદર શું હોય છે? બહુમાળી મકાન, જેને આપણે કહીએ ફ્લેટ। તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે શહેરોમાં
વસ્તી વધારે હોય છે અને વસવાની જગ્યા ઓછી હોય છે. બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12 થી 16 પ્લોટ એટલે કે જમીન 12 થી 16 કે તેથી વધુ કુટુંબ રહી શકે. તેથી શહેરોની અંદર બહુમાળી મકાનો આપણને વધારે જોવા મળે છે અને આ વધારે મોટા શહેરોની અંદર વધારે આપણને જોવા મળે છે. ઓકે, હવે આગળ જુઓ બાળક મિત્રો, અહીંયા છે કે કચ્છમાં રણ પ્રદેશમાં રહેલા લોકો શા માટે ભૂંગામાં રહે છે. તો તમને પહેલાં પણ મેં કહ્યું હતું કે ભૂંગો એક પ્રકારનું ઘર છે, જુઓ જે આ ટાઈપનું હોય છે જે કચ્છમાં આપણને વધારે જોવા મળે છે. તો શા માટે લોકો આવા ઘરમાં રહે છે? તો એનો જવાબ છે કે રણ પ્રદેશમાં ઉનાળામાં વધુ ગરમી પડે છે અને શિયાળામાં વધુ ઠંડી પડે છે. ભૂંગાની બનાવટ એવી હોય છે કે ગરમીથી બચી શકાય અને શિયાળામાં ઠંડીથી રાહત પણ મળે. હવે આ ભૂંગો એ રીતના બનાવવામાં આવે છે કે ઉનાળામાં ગરમીથી બચી પણ શકાય અને શિયાળામાં ઠંડીથી રાહત પણ આપી શકે. તેથી કચ્છના લોકો આ ભૂંગા જે ભૂંગા મકાન છે એની અંદર રહે છે. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન છે કે આપણને મકાનની જરૂર શા માટે પડે છે? મકાન એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ, માણસ અને જીવજંતુ, ઘર કહીએ ને, એ બધાને ઘરની જરૂર પડે ને. કારણ કે ઘર એ માણસ, વ્યક્તિ અને જીવજંતુનું શું કહેવાય? વિસામો કહેવાય. તો અહીંયા છે કે મકાન એટલે કે ઘર એ વિસામો છે. મકાન હોય તો વ્યક્તિ કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની કે ઘર વકરીને સાચવવાની અગવડો પડે નહીં. અને બીજું છે કે વ્યક્તિને મકાન હોવાથી ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ પણ મેળવી શકે, તેમજ માલ મિલકત અને સલામતી પણ રહી શકે. તેથી માણસને મકાનની જરૂર પડે છે. તો આપણે ઘરની અંદર આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ રાખી શકીએ, આપણી ઘર વખરી સાચવી શકીએ અને આપણે સુખ શાંતિથી ઘરની અંદર રહી શકીએ. એટલે દરેક વ્યક્તિને મકાનની જરૂર પડે છે. ઓકે, તો બાળક મિત્રો, આ ટોટલ 13 પ્રશ્નો છે, તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. પહેલાં આપણે 1 થી 7 પ્રશ્નો જોયા અને પછી 8 થી 13 પ્રશ્નો જોયા, જે તમારે તમારી પર્યાવરણની નોટબુકની અંદર લખી અને તૈયાર કરવાના રહેશે. ઓકે, ત્યાં સુધી અત્યારે અને બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય.